friends, students, brothers, sisters, once again welcome to Angel for English. Angreji Shikwa Angel ma apnu hardik swagat che. Aa series ma video ma apne shikwa jai rahya che the uses of causal or causative verbs. Vividh prakarna prerak kriyapado no upyog. Prerak matlab karta pote kriya karto nathi. Bija pase kriya karave che. Vinanti thi, paisa deine, barjabri thi, vagere prakare. એમાં એક કે જે બીજી હેવ નો સ્ટડી આપણે આ વિડીયોમાં કરશું. હેવ ક્યારે વપરાશ? તો કે કોઈની પાસે કંઈક બદલો આપીને, કાર્યના બદલામાં કંઈક વળતર આપીને, પૈસા આપીને ક્રિયા કરાવવાની હોય ત્યારે. એક ઉદાહરણ આપણી પાસે ઓલરેડી બોર્ડ ઉપર લખેલું છે. અમે ગાડી ચલાવવા એક ડ્રાઈવર રાખ્યો છે, અથવા તો ગાડી ચલાવવા માટે અમારે એક ડ્રાઈવર છે, અથવા તો ડ્રાઈવર અમારી ગાડી ચલાવે છે. આ પ્રકારમાં હવે એ વાક્યમાં કહેવાનો ભાવ એવો છે કે અમારી ગાડી અમે નથી ચલાવતા, ડ્રાઈવર પાસે જ્યાં જવું હોય ત્યારે ડ્રાઈવર પાસે ગાડી ચલાવીએ છીએ. તો સ્વાભાવિક છે કે ડ્રાઈવરને વિનંતીના ભાવમાં લઈ શકો કે ફોર્સફુલી મેકે હોઈ શકો, પણ જનરલી આ પૈસાનો વ્યવહાર થયો, એને પૈસા આપો ને તમારું કામ કરી દે છે, એટલે આપણે આમાં હેવનો યુઝ કરીશું. અમે ગાડી ચલાવે ડ્રાઈવર રાખ્યો છે, કરતા છે વી, પછી પ્રેરક ક્રિયાપદ હેવ બની ગયું વી હેવ. હવે આવશે ક્રિયા કરનાર પોતે, કોણ? એ ડ્રાઈવર. કઈ ક્રિયા કરાવવાની છે? ચલાવવાની, તો ડ્રાઈવર. અને શું ચલાવવાનું છે? કાર. આવી રીતે વી હેવ એ ડ્રાઈવર, ડ્રાઈવ એ કાર. અમારે ગાડી ચલાવવા એક ડ્રાઈવર છે. આ વી હેવ, વી એ બન્યું પ્રેરક કરતા બન્યું, હેવ છે એ પ્રેરક ક્રિયાપદ આવ્યું, ત્યાર પછી મુખ્ય કરતા આવ્યો, અને ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ આવ્યું. એટલે બે ડિવિઝન પડ્યા, પ્રેરક કરતા પ્રેરક ક્રિયા, મુખ્ય કરતા મુખ્ય ક્રિયાપદ અને વધારો. જો ભૂતકાળનું વાક્ય હોય કે અમારે અગાઉ ગાડી ચલાવવા ડ્રાઈવર હતો, તો વી હેડ એ ડ્રાઈવર, ડ્રાઈવ એ કાર. અહીંયા હેડ થાય, પાછળ કોઈ ફેરફાર ન થાય. ભવિષ્યમાં અમે ગાડી ચલાવવા એક ડ્રાઈવર રાખીશું, તો કીપ એ આવે, વિવિધ કીપ એ ડ્રાઈવર ટુ ડ્રાઈવ અવર કાર. બટ અહીંયા વી વિલ હેવ અ ડ્રાઈવર, ડ્રાઈવ એ કાર, ફ્યુચર ની વાત હોય તો. હવે આનું આ સેન્ટેન્સ એક્ટિવ માં છે, એને બદલે જો આ જ વાક્યને પેસિવ માં લઈ જઈએ તો શું થાય? વી બરાબર એમ નામ રહે, હેવ એમ નામ રહેશે. હવે ડ્રાઈવર ની જગ્યાએ એ કાર છે એ આગળ આવશે, એટલે કે એ કાર. વી હેવ એ કાર, ડ્રાઈવ છે વી થ્રી, એટલે થ્રી વન આવી જશે, અને જે ડ્રાઈવર છે એને બાય સાથે પાછળ, બાય એ ડ્રાઈવર. મતલબ વી હેવ એ કાર ડ્રીવન બાય એ ડ્રાઈવર. બીજું વાક્ય છે, ઘનશ્યામભાઈ મજૂરો પાસે વાડી કામ કે ખેતી કામ કરાવે છે. મજૂરો રાખ્યા છે, એને મહેનતાણું ચૂકવી દે છે, એ એનું કામ કરી દે છે, કરાવે છે. તો ઘનશ્યામભાઈ એક વચન હોવાથી ત્યાં વપરાશે હવે હેજ. ખાસ એટલા માટે લીધું છે, કરતા બદલે, કાર બદલે, તો હેવમાં ફેરફાર થાય. હેવ, હેડ, હેજ, વિલ હેવ, શેલ હેવ, does not have વગેરે. ઘનશ્યામભાઈ has મજૂરો, તો workers અથવા laborers work in a farm કે farms કે ફેર આ બરાબર work કેમ બોલાઈ ગયો કે ઘનશ્યામભાઈ has workers work in a farm. સો ફ્રેન્ડ્સ એની પાસે કામ કરાવી લે છે અને એનો કે પૈસા ચૂકવી દે છે. તો એક્ટિવ ની વાક્ય રચના કેમ બની? પ્રેરક કરતા જે બીજા પાસે ક્રિયા કરાવે છે તે, પછી હેવ નું કાળ મુજબ નું રૂપ હેવ, હેઝ, હેડ વગેરે, પછી મુખ્ય કરતા જે ખરેખર હવે ક્રિયા કરે છે એ, અને મુખ્ય ક્રિયાપદ એક જ રૂપ કયું? મૂળ રૂપ અને વધારો. આ બની એની વાક્ય રચના એક્ટિવ. પેસિવમાં પ્રેરક કરતા એમના, એમનું કાળ મુજબનું રૂપ એ પણ એમના. હવે અહીંયા આવશે મુખ્ય કરતાને બદલે આવી ગયું કર્મ, અને મુખ્ય ક્રિયાપદ એનું ત્રીજું રૂપ પ્લસ
will have our car repair yesterday. Kale amari car repair thai jashe. Don't worry, we will. Ta kale tamne repair thai car mali jashe. Repair thai jashe. Don't worry, you shall have a car repaired tomorrow. Tame chinta na karo, mali jashe. Use karyo che. To aa che vividh prakar na